દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે ગુજરાત એસટી મજદૂર સંઘની કારોબારીની બેઠક મળી હતી, જેમાં ખંભાળિયા એસટી ડેપોના મેનેજરને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મજદૂર સંઘના ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય એસટી વિભાગના મજદૂર સંઘની આજરોજ ખંભાળિયા ડેપો ખાતે ત્રિમાસિક કારોબારીની મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ગુજરાત એસટી મજદૂર મહાસંઘના સંગઠન મંત્રી મહેશભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને એસટી મજદૂર સંઘ જામનગર વિભાગના હોદ્દેદારોની નિમણૂક પણ કરવામાં આવી હતી, જેમાં જામનગર તેમજ દેવભૂમિ દ્વારકાના હોદ્દેદારોને આવકાર્યા હતા, જ્યારે એસટી વિભાગના કર્મચારીઓને લગતા પ્રશ્નો અંગે યોગ્ય કામગીરી થાય અને વિભાગના કર્મકીઓને પ્રશ્નોને વાચા મળે તેમજ આવનાર દિવસોમાં કામદારોને મજબૂત નેતા મળે તે માટે ગુજરાત એસટી મજદૂર સંઘ દ્વારા એસટી મજદૂર સંઘમાં જૂના અને સક્રિય કાર્યકર અને હાલ ગુજરાત એસટી વિભાગમાં ખંભાળિયા ડેપોના મેનેજર મિલનભાઈ રાઠોડને એસટી મજદૂર સંઘ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં જામનગર વિભાગના મજદૂર સંઘના પ્રમુખ મુરજીભાઈ ચાંપા, રાજકોટ વિભાગના ખજાનચી હરીશભાઈ ચાવ તેમજ જામનગર એસટી વિભાગના મહામંત્રી સંજયભાઈ ડોડિયા સહિતના હોદ્દેદારો અને ટેકેદારો સહિત એસટી કર્મીઓ હાજર રહ્યા હતા અને આગામી સમયમાં એસટી વિભાગના કર્મચારીઓના યુનિયનમાં કર્મચારીઓ માટેના કામો કરવામાં આવશે તેવો વિશ્વાસ નવનિયુક્ત ઉપપ્રમુખે વ્યક્ત કર્યો હતો. મુકેશ મોકરિયા, ZSTV દ્વારકા.